चाल विद्यार्थी मित्रों वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 11 अल्कोहल फिनोल अने इथर। अल्कोहल फिनोल इथर चैप्टर नी अंदर आपणे जनरली रासायनिक गुणधर्मो के रासायनिक प्रक्रियाओ नो अभ्यास कर्यो। सेनो अभ्यास कर्यो आपणे? रासायनिक गुणधर्म क्यों तो पण भले, रासायनिक प्रक्रियाओ क्यों तो पण भले, आनो अभ्यास आपणे कर्यो। आ अभ्यास नी अंदर आपणे वात करता हता के अल्कोहल नो अणु छे ए सर्वतोमुखी स्वभाव धरावे। क्यों स्वभाव धरावे? सर्वतोमुखी स्वभाव। सर्वतोमुखी स्वभाव मतलब शू? तो के इलेक्ट्रॉन अनुरागी तरीके पण वर्ते अने केन्द्र अनुरागी तरीके पण वर्ते। जो केन्द्र अनुरागी तरीके वर्ते तो अल्कोहल में OH बंध तूटे ने एसिडिकता माटे जवाबदार थाय। अने जो इलेक्ट्रॉन अनुरागी तरीके वर्तन करे तो कार्बन अने ऑक्सीजन वच्चे नो बंध तूटे ने OH माइनस छूटो थाय। बराबर? तो एनी अंदर प्रथम आपणे चर्चा करता था कि भाई OH बंध तूटवाथी थती प्रक्रियाओ कई प्रक्रियाओ भणता था आपणे। OH बंध तूटवाथी थती प्रक्रियाओ छे एनी अंदर आपणे जोता था कि ए बी एवं आपणे वात छे ए जनरली की रीते तमने ख्याल हशे। आपणे आनी अंदर लिख्युं आवी रीते ए करीने के OH बंध तूटवाथी थती प्रक्रियाओ। OH बंध थी तूटवाथी थती प्रक्रियाओ मां पहली प्रक्रिया आपणे भणाता शुं? तो के अल्कोहल अने फिनोल नी एसिडिकता। अल्कोहल अने फिनोल नी એસિડિકતા। આ અલ્કોહોલ અને ફિનોલની એસિડિકતામાં આપણે ત્રણ બાબતોનો અભ્યાસ કર્યો તો તમને ખ્યાલ હશે કઈ કઈ ત્રણ બાબતોનો? તો કે ધાતુ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો તો અલ્કોહોલની એસિડિકતા, તો જોયું તું 1 ડિગ્રી સૌથી વધારે એસિડિક, પછી 2 ડિગ્રી ને પછી 3 ડિગ્રી। શા માટે? તો કે અલ્કોહોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઘનતા વધારે, બરોબર, જેના કારણે એસિડિકતા ઘટે। બરોબર? ત્યાર પછી આપણે જોઈ હતી ફિનોલની એસિડિકતા, તો ફિનોલમાં જોયું હતું કે બેન્ઝીન રિંગ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એના કારણે એ એસિડિકતાને શું કરશે? વધારશે। આકર્ષક સમૂહ છે, ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે એટલે એસિડિકતા વધે। આ બેયની વચ્ચેના ગાળામાં આવતું હતું પાણી, તો સૌથી વધારે એસિડિક ફિનોલ, એના કરતાં ઓછો એસિડિક પાણી, એના કરતાં ઓછો એસિડિક આલ્કોહોલ। બરોબર? ફિનોલમાં આપણે વાત કરી હતી કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રોન એ બધા સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક એટલે ધન વીજભારિત સમૂહ કોઈ પણ હોય હાલે આપણે ભણી ગયા। ઇલેક્ટ્રોન આકર્ષક એટલે બીજું કાંઈ નથી, ઇલેક્ટ્રોન અનુરાગી બધા સ્પીસીઝ હોવી જોઈએ। બરોબર? એ એની આરે જોડાયેલા હોય એટલે એ ઝડપથી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આગળ વધારે। બરાબર? ચાલો તો આ બાબતની ચર્ચા કરી હતી। સેકન્ડ ટોપિક ઉપર જવું છે આપણે, એસ્ટરીકરણ। શું જોવું છે આપણે? એસ્ટરીકરણ। હવે આની અંદર શું વાત કરવામાં આવે છે, આપણને શું કહેવામાં આવે છે? મૂળ મુદ્દો આપણો એ છે, કયો? OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ। આનો મતલબ એવો થાય કે આલ્કોહોલ અને ફિનોલમાં OH બંધ તૂટશે, કરવાનું શું છે આપણે? એસ્ટરીકરણ। ઇંગ્લિશમાં કહેવાય એસ્ટરીફિકેશન। શું કહેવાય? એસ્ટરી ફિકેશન, મતલબ એસ્ટર બનાવવાનો છે। શું બનાવવાનું છે? એસ્ટર બનાવવાનો છે। હવે અહીંયા પ્રક્રિયા એકદમ સિમ્પલ સરળ આપેલી છે, બરોબર? કોની સાથે પ્રક્રિયા કરીએ તો એસ્ટર બને? એક તમારી પાસે ફાઇનલ છે, કોણ? આલ્કોહોલ અને ફિનોલ। હું પહેલી જ રિએક્શન સમજાવું ડાયરેક્ટલી, આલ્કોહોલ એટલે ROH। જો આની પ્રક્રિયા હું એસિડ આરે કરું, કોની આરે કરું? એસિડ, કાર્બોક્સિલિક એસિડ લઉં એટલે અહીં લખું આર સી ડબલ બંધ ઓ ઓ
એચ. અહીંયા આર ડેશ લખો, અહીંયા આર છે એટલા માટે. અહીંયા તમે આર અને આર ડેશ બરાબર, આર અને આર ડેશ આલ્કાઇલ સમૂહ હોય તમે કંઈ પણ મૂકી શકો. અહીંયા હું મૂકવાનો છું મંદ અથવા તો સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર. હું ઉદ્દીપક તરીકે શું લેવાનો છું? એચ ટુ એસ ઓ ફોર. બરોબર, મંદ નથી જોતું, આપણે લેશું સાંદ્ર. શું થાય, કયો બંધ તૂટવાનો છે? યાદ રાખવાનું ખાસ આ પ્રક્રિયાની અંદરથી કે આલ્કોહોલમાં આ બંધ તૂટે અને અહીંથી ઓ એચ માઇનસ લખવું હોય તો માઇનસ, નિપજમાં લખવું હોય તો નિપજમાં, આ તો ખબર પડે ને તમને. હવે શું થાય, પેલા આ લખો આર ડેશ સી ડબલ બંધ ઓ, અહીંયા ઓ આ આર બની ગયો તમારો એસ્ટર, આર સી ડબલ ઓ આર એસ્ટર બન્યો, અને વત્તા એચ ટુ ઓ અહીંયા લખું છું એચ અને ઓ એચ. સાહેબ સાંદ્ર એચ ટુ એસ ઓ ફોરનો ઉપયોગ શા માટે તમે કર્યો? તો કે આ પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, આ તો ખબર પડે ને, સંતુલનમાં ભણી ગયા. કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે. મતલબ શું સર? કે આ પ્રક્રિયા પાછી આમ છે કે એસ્ટરનું તમે જળ વિભાજન કરો તો પાછું તમને શું મળે? આલ્કોહોલ અને એસિડ મળે. આનું જળ વિભાજન કરો એટલે પાછું અહીંથી બંધ તૂટે, એક બાજુ એચ એક બાજુ ઓ એચ હતું એની પાછું મળી જાય. યાદ રાખવાનું કે આલ્કોહોલમાંથી હાઇડ્રોજન છૂટો પડે ને એસિડમાંથી ઓ એચ જાય, આ ખાસ યાદ રાખવાની બાબત છે. કે જ્યારે એસ્ટર બને ત્યારે આલ્કોહોલમાંથી હાઇડ્રોજન જાય, એસિડમાંથી ઓ એચ જાય. સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર એટલા માટે ઉપયોગ કરવામાં આવે કે પાણીના અણુનું શોષણ કરી લે, નિર્જળીકરણ કરતા છે. સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર એ શું છે? નિર્જળીકરણ કરતા છે, પાણીના અણુનું શોષણ કરી લે. એનો મતલબ શું થયો? પાણીના અણુ જેવો બન્યો એવો એને કાઢી નાખે. કાઢી નાખે એટલે શું થાય? જોવો તો પ્રતિવર્તી પ્રક્રિયા, લસ એટલો નિયમ લાગે, નિપજ ઘટે. નિપજ ઘટે તો પ્રક્રિયા શું કરવાનો પ્રયત્ન કરે? તો કે નિપજ વધારવાનો. કઈ રીતે વધે? તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પુરોગામી દિશામાં આગળ વધશે, અને પુરોગામી દિશામાં આગળ વધે એટલે એસ્ટરનું પ્રમાણ વધે. એટલા માટે સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર વપરાય છે, બીજું કંઈ કારણ છે નહીં. કે જેવો તમારો એચ ટુ ઓ બને એવી સીધી જ એમાંથી એને દૂર કરવામાં આવે છે. આ આલ્કોહોલનો અણુ છે, આ અણુ છે તમારો એસિડનો અણુ છે. આલ્કોહોલને બદલે કદાચ મને હું ફિનોલ વાપરું તો અહીંયા આવશે એ આર ઓ અને એચ, આ ખબર પડે ને, એ આર એટલે બેન્ઝીન રિંગ એરિના. અહીંયા પાછો એસિડ જ વાપરું, આર ડેશ સી ડબલ બન ઓ ઓ અને એચ, અહીંયા અમનન સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર. તમને ખ્યાલ છે પ્રમાણે અહીંથી એચ અહીંથી ઓ એચ, અહીંયા પહેલાં લખવાનું આર ડેશ સી ડબલ બંધ ઓ ઓ અને આ એ આર અને પ્લસ એચ ટુ ઓ. બરોબર, અહીંયા આર અને આર ડેશ બરાબર જે તે તમારે લખવું હોય, મિથાઇલ ઇથાઇલ આઇસોપ્રોપાઇલ દ્વિતીયક તૃતીયક બરોબર નિયો જે લખવું હોય એ લખાય. એસિડ સિવાય બીજું શું વાપરી શકાય? બરોબર, તો હવે હું બે ભેગું લખીશ આર અને એ આર, અહીંયા ઓ અને એચ ખબર પડી ને, હવે આર એ આર બે ભેગું વત્તા એસિડ નહીં, હવે હું વાપરીશ એસિડ ક્લોરાઇડ, એટલે અહીંયા વાપરીશ આર ડેશ સી ડબલ બંધ ઓ અને સી એલ. શું વાપરીશ હવે હું? એસિડ ક્લોરાઇડ હવે હું વાપરું છું. એસિડ ક્લોરાઇડ સર, અને શા માટે? કે આપણે ભણેલા છીએ સીઓ સી એલ ગ્રુપ, એસિડ ક્લોરાઇડ આને કહેવાય. શા માટે કહેવાય એસિડ ક્લોરાઇડ? તો આવું છે ભાઈ, આર સી ડબલ બંધ ઓ ઓ એચ, અને આની પ્રક્રિયા તમે એચ સી એલ સાથે કરો એટલે અહીંથી ઓ એચ અહીંથી એચ, અહીંયા દાખલ થયો આર સી ડબલ બંધ ઓ અને સી એલ, આ એસિડ છે ને આ સી એલ છે, એને કહેવાય એસિડ ક્લોરાઇડ. આ રીતે બને સમૂહ એટલે આને એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે. અહીંયા પ્રક્રિયા સિમ્પલ, તમને ખબર છે ઓ એચ બંધ તૂટે અહીંથી એચ અહીંથી સી એલ. બરોબર, પેલા વધે અહીંયા લખી નાખું, અહીંયા પેલા આર ડેશ સી ડબલ બંધ ઓ અહીંથી ઓ આ આર અને અહીંયા એ આર જે લખો વત્તા એચ સી એલ વત્તા એચ સી એલ. સાહેબ તો આમાં એવું થાય ને,
તો આમાં થાય તો શું કરવાનું? તો કે અહીંયા પિરિડિન વાપરવાનું. આ પિરિડિન છે એ બેઝ છે. પિરિડિન છે શું છે? બેઝ છે, બરોબર. તો જેવો એસિડ બને પ્રક્રિયામાં એવો જ એ પિરિડિન આરે પ્રક્રિયા કરી લે એટલે એ નીકળો, એ ગયો, નિપજ ઘટી, પ્રક્રિયા તમારી ક્યાં વધશે? પુરોગામી દિશામાં આગળ વધશે. આ સૂત્ર પિરિડિનનું છે, હું અહીંયા લખી દઉં છું, મારે જગ્યા ન વપરાય વધારે એટલા માટે. આ નાઇટ્રોજન ખુલ્લી રાખવાની, જો રિંગ, આ હાઇડ્રોજન, આ પિરિડિન છે. શેનું સૂત્ર છે? પિરિડિનનું છે, બરાબર. અહીંયા હાઇડ્રોજન ના લખવો હોય તો ખાલી આટલું જ લખો, આ પિરિડિન થઈ ગયું તમારું. ત્રણ બંધ થઈ ગયા નાઇટ્રોજનના, એક એનું ઇલેક્ટ્રોન યુગ્મ, બરોબર. એટલે આ તમારે ખાસ જોવાનું છે, બરાબર. આ જ રીતે આ એસિડ ક્લોરાઇડ કહેવાય આને, એન હાઇડ્રાઇડ આર કરીએ આપણે, એસિડિક એન હાઇડ્રાઇડ. પેલા મારો કાંઈ હું ખાલી આર જ લખું, એ આર નથી લખતો, આર ઓ એચ. એન હાઇડ્રાઇડ કહું હું તમને તો અહીં કહેવાય આર સી ડબલ બન ઓ, ઓ સી ડબલ બન ઓ અને આર ડબલ ડેસ, બરોબર. અહીંયા પણ આ જ આવશે, ખ્યાલ છે તમને? એ પ્રમાણે અહીંથી આ બંધ તૂટે, આ તૂટે કે આ તૂટે બે એક જ થયું. કાર્બન ઉપર પોઝિટિવ, ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંથી હાઇડ્રોજન ક્યાં સ્વરૂપે છૂટે? પોઝિટિવ ક્યાં જાય? તો કે આ ઓક્સિજન પાસે, બરોબર. પહેલાં હું આનું કામ કરી દઉં, અહીંથી હું થાય આર ડેસ સી ડબલ બન ઓ, અહીંયા ઓ અને આર, વધતા શું વધે? તો કે અહીંયા આર ડબલ ડેસ સી ડબલ બન ઓ, ઓ અને આ એચ. અહીં તમને શું મળી ગયો? પાછો એસિડ છે એ પાછો તમને મળે. આ પણ પ્રક્રિયા સાંદ્ર એચ ટુ એસ ઓ ફોરની હાજરીમાં કરવામાં આવે. સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર લખો કે એચ પ્લસ લખો, બંને વસ્તુ એક જ થાય, બરાબર. ચાલો આને બદલે મને કાંઈ હું ફિનોલ માટે લખું તો એ આર ઓ અને એચ, વત્તા આમ પણ લખાય આર સી ઓ, આર ડે સી ઓ ટ્વાઇસ અને ઓ. મને આ બે બાજુ હું અહીં આર ડેસ જ રાખું, આ આર ડેસ, એટલે આ બે ગ્રુપ સમાન થયા, આર સી ઓ આર સી ઓ, આ બે વખત ને એક વચ્ચે ઓક્સિજન. તો આ પ્રમાણે પણ લખાય, બંને વસ્તુ એક જ છે, બરોબર. અને કહેવાય એસિડિક એનહાઇડ્રેટ. શું કહેવાય એને? એસિડિક એનહાઇડ્રેટ, તો એનહાઇડ્રેટ સમૂહ કહેવાય, બરોબર. એચ પ્લસ, એચ ટુ એસ ઓ ફોર લખો સાંદ્ર તો પણ ભલે, એચ પ્લસ લખો તો પણ ભલે, બંને વસ્તુ એક જ. હવે તમને ખબર પડે અહીંથી શું થાય? તો કે આર ડેસ સી ડબલ બંધ ઓ, ઓ અને અહીંયા એ આર, અને વત્તા અહીંથી શું વધે? હવે આર ડેસ સી ડબલ બંધ ઓ, ઓ અને એચ, અહીંથી એચ એની પાસે જાય એક બાજુ, બરોબર. એટલે આ પ્રમાણે કામ થાય. ના ખબર પડે આમાં તો આને સ્ટ્રક્ચરને આખું ખોલી નાખવાનું, બરોબર. હવે જ્યારે એસિડ ક્લોરાઇડમાંથી સમૂહ કયો દાખલ થયો? તો કે સીઓ અને આર, બરોબર. સીઓ અને આર સમૂહ દાખલ થયો, અને આર બરાબર માનો કે આલ્કાઇલ સમૂહ હોય તો એને એસિટાઇલ સમૂહ કહેવાય. શું કહેવાય? એસિટાઇલ. અને જે એસિટાઇલ સમૂહ જ્યારે દાખલ થાય કોઈની અંદર, સીઓ સી એચ થ્રી સમૂહ કહું છું, કયો કહું છું? સીઓ સી એચ થ્રી આપણે ભણી ગયા. જો એ દાખલ થાય તો એને એસિટાઇલેશન કહેવાય. શું કહેવાય એને? એસિટાઇલેશન તરીકે ઓળખવામાં આવે, બરોબર. દાખલા તરીકે એક રિએક્શન તમને આપી છે, આ સી ડબલ ઓ એચ અને અહીંયા ઓ એચ, બરોબર. આ સેલિસિલિક એસિડ છે, યાદ રાખવાનું સૂત્ર. હવે એસિટાઇલેશન માનો હું કરું છું, લખું છું સી એચ થ્રી સી ડબલ બંધ ઓ અને સી એલ, આ એસિટાઇલેશન જ થયું. કોની હાજરીમાં કરવાનું હોય આ તમને ખબર છે? પિરિડિનની હાજરીમાં. તો તમને ખબર છે એ પ્રમાણે અહીંથી એચ અહીંથી સી એલ, તો શું થાય? જો
COOH અહીંયા O હવે અહીંયા C ડબલ બંધ O અને CH 3 બરોબર તો આને કહેવાય એસિટાઇલ એસિટાઇલ સમૂહ દાખલ થયો ને આને કહેવાય એસિટાઇલ સેલિસિલિક એસિડ શું કહેવાય એસિટાઇલ સેલિસિલિક એસિડ મતલબ એસિટાઇલેશન થયું એવું કહેવાય આપણે આગળ પણ ભણેલા છીએ બેન્ઝીનમાં આપણે એસિટાઇલેશન કરતા પણ બેન્ઝીનમાં જે આ જો આ બેન્ઝીનમાં નથી કર્યું આ ક્યાં કર્યું છે સાઇડમાં કર્યું છે કાર્બનની શાખામાં કર્યું છે બેન્ઝીનમાં કરવું હોય તો નિર્જળ એલસીએલ થ્રી જોઈએ જેની આપણે અહીંયા જરૂરિયાત નથી અહીંયા કોણ વાપરીએ છીએ પિરિડિન શા માટે વાપરીએ છીએ તો કે જે એચસીએલ બને એની આરે સીધો એ જોડાઈ જાય અને એની આરે સીધો જોડાઈ જાય એટલે એ કામ કરે પિરિડિન છે એ શું છે તો કે બેઝ છે એ ખબર પડે આપણે શું કામે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની પાસે અને ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે એ દાન કરે એટલે એ બેઝ છે બરોબર પિરિડિન ઓકે તો સેકન્ડ પ્રોસેસ જે તમારી અહીંયા હતી એસ્ટરીકરણની એ એસ્ટરીકરણની પ્રક્રિયા આપણી અહીંયા પૂરી થાય છે બરોબર એટલે આ મગજની અંદર તમારે લેવાનું ઓએચ બંધ તૂટવાથી થતી પ્રક્રિયા એ તમારી અહીંયા પૂરી થઈ ગઈ ઓએચ બંધ તૂટવા થતી પ્રક્રિયા બરોબર એ પૂરું હવે આવશે એ શું આવશે બી અને યાદ રાખજો આ ખાલી બેઝ નહીં પણ હું તમને એને કહી શકું આ પ્રબળ બેઝ છે કેવો છે એ પ્રબળ બેઝ કારણ કે એચસીએલ છે એ પ્રબળ એસિડ છે આપણે ભણ્યું સેકન્ડ રિએક્શન ઉપર હું મારે જવું છે રાસાયણિક ગુણધર્મ ઓએચ બંધ તૂટ્યા એ પૂરું હવે મારે કયો બંધ તોડવાનો છે સીઓ બંધ તૂટવાથી થતી પ્રક્રિયા ઓ ચલો સીઓ બંધ તૂટે આલ્કોહોલ અને ફિનોલ બેની અંદર ખાસ કરીને આમાં ફિનોલમાં એક જ પ્રક્રિયા આવે કે જેમાં સીઓ બંધ તૂટે બરોબર ફિનોલ સાથે આ બંધ તૂટે ફિનોલ હોય તો આવી રીતે આ બંધ તૂટે એવી એક જ રિએક્શન છે ઝીંક આ એ રિએક્શન આપણે છેલ્લે ભણશું ફિનોલમાં અત્યારે તો જે રિએક્શન આવશે સીઓ બંધ તૂટવાથી થતી પ્રક્રિયા એ બધી પ્રક્રિયાઓ માત્ર ને માત્ર કઈ આવશે તો કે એ બધી પ્રક્રિયાઓ માત્ર ને માત્ર આલ્કોહોલની આવશે અને આમાંથી મોટા ભાગની પ્રક્રિયાઓ આપણે અભ્યાસ કરી ગયા છીએ એવી જ આવશે બીજી એ કોઈ આવવાની નથી મોટા ભાગની પ્રક્રિયાઓ કઈ આવશે કે જેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ એ જ બધી પ્રક્રિયાઓ આવશે એ સિવાયની બીજી એ કોઈ પ્રક્રિયા આવવાની નથી બરાબર છે ચાલો આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો ભણવા છે આપણને સીઓ બંધને તોડવાનો છે એટલે અહીંયા મેં તમને કીધું એમ કે અહીંયા આલ્કોહોલ ને ફિનોલ બેયની માત્ર ને માત્ર કોણ આવશે તો કે આલ્કોહોલમાં જ આવશે સીઓ બંધ તૂટશે બરોબર એની અંદર પ્રથમ રિએક્શનમાં હું તમને લઈ જાવ પ્રથમ આપ્યું છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ અથવા તો તમે આને કહી શકો હાઇડ્રોહેલિક એસિડ આપણે ભણી ગયા કોની પ્રક્રિયા કરવાની તો કે આર ઓ એચ બરાબર ને હવે આમ લખીશું આર ઓ એચ હું કામે હવે બંધ કયો તૂટવાનો તો કે આર અને ઓ વાળો મતલબ આર એટલે કાર્બન હશે ને કોઈ પણ બરોબર મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ પેન્ટાઇલ આની પ્રક્રિયા હું કરું એચસીએલ સાથે ઇન પ્રેઝન્સ ઓફ ઝેડએનસીએલ2 તો શું થાય અહીંથી ઓ એચ અહીંથી એચ તો અહીંયા બન્યું આર સીએલ પ્લસ એચ ટુ વેટ 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 સર આ પ્રક્રિયા ક્યાંક જોઈ હોય એવું લાગે છે અમને આવું કેમ લાગે છે જો યાદ કરવાનો પ્રયત્ન કરો તો હેલો આલ્કેનની બનાવટની પહેલી જ પ્રક્રિયા આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવતા હતા આપણે યાદ કરો હેલો આલ્કેન બનાવવાની પહેલી જ પ્રક્રિયા જેને આપણે કીધું હતું લ્યુકાસ કસોટી આ શું છે લ્યુકાસ
कसोटी मैं तमने त्यारे पण कीधुं तुं के आपणे आना पछीनुं जे चेप्टर छे आल्कोहोल फिनोल ईथर ए चेप्टरमां कसोटीनी वात करशुं। तो आल्कोहोल छे एनी प्रक्रिया HCl हारे करो झिंक क्लोराइड उद्दीपकनी हाजरीमां तो हेलो आल्केन तमने आपे बरोबर। पण एमां आपणे कहेता हता के सौथी झड़पी कोण आपे तो के तृतीयक आल्कोहोल पछी तो के द्वितीयक अने पछी तो के प्राथमिक आवो आपणे कहेता हता बरोबर। के हेलोजन एसिड साथे एक हाइड्रोजन हेलाइड लीधुं ने हेलोजन एसिड HCl हाइड्रोक्लोरिक एसिड हेलोजन एसिड बरोबर एनी साथे आपणे प्रक्रिया एने आपणે કહેતા હતા યાદ કરો કે ભાઈ દ્રાવણમાં ધૂંધળાપણું મળે બરાબર ઝડપથી કોણ આપે એ ચર્ચા આપણે એ સમય ઉપર એની સાથે સાથે કરતા હતા। તો એની વાત આપણે કરેલી હતી કે કયો આલ્કોહોલ યાદ કરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે કે કયો આલ્કોહોલ કેમ આપે। હું તમને ઇનશોર્ટ સાઈડની અંદર કહું છું કે 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો દ્રાવણ તરત જ દૂધિયું થાય આવું મેં કીધું। 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું થાય। 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો પ્રક્રિયા ન થાય અથવા તો દ્રાવણ દૂધિયું ન થાય એનો મતલબ પ્રક્રિયા થાય નહીં। દૂધિયું એટલે કેવું તો કે દૂધ જેવું સફેદ અથવા તો ધૂંધળાપણું અંદર ઉત્પન્ન થાય આનો મતલબ એવો થયો કે તમે પાણીની અંદર દૂધ નાખો એટલે તમને અમુક સફેદ સફેદ અવક્ષેપ જેવું મળે નાના નાના કણ મળે અને દૂધિયું થયું એવું કહેવાય કે ધૂંધળાપણું જોવા મળ્યું એવું કહેવાય। આનો મતલબ એમ થાય કે તૃતીયક આલ્કોહોલ હોય તો આ પ્રક્રિયા ઝડપી આપે ત્યારે મેં તમને આખી બધી પ્રક્રિયા લખાવી હતી તૃતીયક દ્વિતીયક અને પ્રાથમિક બધી હેલોજન એસિડ સાથે કરાવી બરોબર। એટલે અત્યારે માત્ર ઇન શોર્ટ માત્ર સમજાવું છું કે આવું થાય આવું આપણે ભણી ગયા છીએ બરોબર। તો કહેવાનો મતલબ આખો મારો તમને એવો છે બરોબર કે આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા એટલે આ લ્યુકાસ કસોટી છે। હવે જો યાદ રાખો આ બે વસ્તુ એક જ છે ખાલી માત્ર જોવાનું છે તમને શું પૂછવામાં આવ્યું છે અને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે બરોબર। કે 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો દ્રાવણ તરત જ દૂધિયું થઈ જાય 2 ડિગ્રી હોય તો થોડી વાર પછી એટલે હું લખું છું 5 મિનિટ એમ એક્ઝેક્ટ ગાળો નથી પણ થોડી વારમાં દ્રાવણ દૂધિયું થાય એટલે હું લખું છું 5 મિનિટમાં બરોબર 5 મિનિટ એટલે થોડી પછી 5 કલાક પછી રાહ ન જોવાની। 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એમાં આગળ તમને કંઈ નિપજ મળવાની કોઈ શક્યતાઓ રહેશે નહીં ઓકે। તો આ પ્રથમ વાત થઈ કે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયાની વાત કરી આપણે બરોબર। ત્યાર પછી સેકન્ડરી રિએક્શન ઉપર આપણે આવીએ પછી તમને આપવામાં આવ્યું છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ આ પ્રક્રિયા પણ આપણે ભણી ગયા છીએ। કોની પ્રક્રિયા કરવાની છે તો કે આલ્કોહોલની હું અહીં લખું માનું કે PBr3 તો આપણે PCl3 અને PCl5 બેયમાં ભણી ગયા છીએ આ જ પ્રક્રિયા અને અહીંયા જ હેલો આલ્કેનની બનાવટમાં જ ભણ્યા છીએ આપણે બરોબર। તો અહીંથી હું તમને કહેતો હતો ત્યારે કે અહીંથી થશે R+OH-, અહીંથી થશે ફોસ્ફરસ 3+ Br-. કોણ કોની આરે જોડાય તો કે RRA Br જોડાય તો RBr OH- ને P3+ તો શું થાય POH3 અને આને આપણે કહેતા હતા H3PO3 આ H3PO3 નું નામ થાય ફોસ્ફરસ એસિડ શું થાય ફોસ્ફરસ એસિડ H3PO3 કારણ કે ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કાઢો એટલે +3 થાય અને આવું જ એક બીજો આવે H3PO4 એને ફોસ્ફોરિક એસિડ કહેવાય કારણ કે એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 થાય। મેં તમને આગળ ઉપર ઘણી વખત કીધેલું છે કે ભાઈ નાનું હોય એને રસ કહેવાનું મોટું હોય એને રિક બરોબર। તો H3PO3 છે એને કહેવાય ફોસ્ફરસ એસિડ અને H3PO4 છે એને કહેવાય ફોસ્ફો રિક એસિડ આપણે રેડોક્સમાં ભણી ગયા
બરોબર, નાનું હોય, નાનું હોય મતલબ ઓક્સિડેશન આંક ઓછો છે, તો ફોસ્ફરસ એસિડ એના કરતા મોટો છે પ્લસ ફોર, તો ફોસ્ફોરિક એસિડ. એટલે એચ થ્રી પીઓ થ્રી, પીઓ થાય એટલે શું થયું, એચ થ્રી પીઓ થ્રી, એને કહેવાય ફોસ્ફરસ એસિડ. રિએક્શન નંબર થ્રી, થર્ડ વન આપવામાં આવેલું છે આપણને, નિર્જળીકરણ. નિર્જળીકરણ કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. રેડી, ચાલો. તો નિર્જળીકરણ એટલે આપણે ખબર પડે ઇંગ્લિશમાં કહેવાય ડિહાઇડ્રેશન. શું કહેવાય એને ઇંગ્લિશમાં? ડિહાઇડ્રેશન મતલબ પાણીના અણુનું દૂર થવું. શું થવું? પાણીના અણુનું દૂર થવું. હવે પાણીનો અણુ દૂર ક્યારે થાય? તો કે શેમાંથી કરવાનો? કે આલ્કોહોલમાંથી કરવાનો છે. શેમાંથી દૂર કરવાનો છે? આલ્કોહોલમાંથી. બરોબર, સપોઝ હું તમને ઇન શોર્ટ અહીંયા કહું કે આ કાર્બન સાથે આ એક હાઇડ્રોજન છે ને આ કાર્બન આરે એક ઓએચ છે, આ બાકીના બધા. હવે જો હું અહીંયા નિર્જળીકરણ કરું, અને નિર્જળીકરણ કોની દ્વારા કરાય? તો મેં તમને આગળ કીધું હતું સાંદ્ર H2SO4 એ નિર્જળીકરણ કરતા છે, પાણીના અણુને ખેંચી લે, ઓક્સિડેશન કરતા છે, નિર્જળીકરણ કરતા છે. ઘણા વ્યક્તિ એકવાર ઘણા બધા કરતા હોય, તો સિમ્પલ પ્રોસેસ કે OH વાળો કાર્બન આલ્ફા અને આ કાર્બન બીટો, આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H, તો અહીંયા થશે તમારું સી ડબલ બન સી પ્લસ ભૂ. બરોબર, અને એચ ટુઓને અહીંથી ઝડપથી દૂર કરી લે એટલે નિપજ તમારી પુરોગામી દિશામાં આગળ વધે. નિપજ તમારી પુરોગામી દિશામાં આગળ વધે. બરોબર, ચાલો જોઈએ આપણે પ્રક્રિયાઓ તમને આપી છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલની OH બંધને કાઢી નાખું છું કારણ કે એ તૂટી ગયો છે. હવે આપણે CO બંધ ઉપર કામ કરીએ છીએ. પ્રક્રિયાઓ એકદમ સરળ સિમ્પલ છે, પણ નાની નાની બાબતો ખૂબ જ અગત્યની છે જે તમારે મગજમાં રાખવાની છે. અહીંયા હું RAR લઉં છું, તમને ખબર પડી જઈ કે R બરાબર કંઈ પણ હોઈ શકે, અને ARમાં પણ બેન્ઝીનની કોઈ પછી બેન્ઝીનમાં ઓર્થોપેરા ઉપર કંઈ હોઈ શકે. ચાલે, બાકી તો રિએક્શનો અસંખ્ય થાય, તો દરેક વસ્તુ લખવા જઈએ તો હું આલ્કોહોલમાં ત્રણેય આલ્કોહોલ માટેની વાત કરું, પ્રાથમિક, દ્વિતીયક એઝ વેલ એઝ તૃતીયક. ચાલો આ લખું અહીંયા CH3CH2OH. આ પ્રાથમિક આલ્કોહોલ થયો ઇન પ્રેઝન્સ ઓફ સાંદ્ર H2SO4. તો તમને ખબર પડે હવે શું કે આ કાર્બન આલ્ફા, આ કાર્બન બીટા, અહીંથી OH અને અહીંથી એક હાઇડ્રોજન, આ તગડો રહેતી એક હાઇડ્રોજન કાઢું છું એટલે શું થાય અહીંયા? તો કે અહીંયા થાય CH2 ડબલ બન CH2 પ્લસ ભૂ. રેડી, જો હું દ્વિતીયક આલ્કોહોલ લઉં CH3CH OH, હું નામ નથી લખતો, તમારે લખવાનું, અહીંયા તમારે વાપરવાનું છે 85% H3PO4 સલ્ફ્યુરિક એસિડની જગ્યા ઉપર, સસ્તો પડે એટલે આ વાપરી શકો તમે, 85% ફોસ્ફોરિક એસિડ. તો આ કાર્બન આલ્ફા આ બાજુ બે બીટુ છે, એક અહીંથી લ્યો ને એક અહીંથી લ્યો તો પણ ચાલ. તો અહીંથી તમને નિપજ મળશે CH3CH CH2 ભૂ. બરાબર, અહીંયા તાપમાન તમારે આપવાનું છે દરેકની અંદર, અહીંયા 440 કેલ્વિન આપ્યું છે, મને યાદ નથી, હું મત જોઈ જોઈને લખું છું, અહીંયા છે 443 કેલ્વિન. હવે તૃતીયક આલ્કોહોલ લઈએ CH3CH3OH, અહીંયા તમારે 20% છે હો લગભગ, હા 20% H3PO4, હું જોઉં છું, જોઈને કીધું છે મુકેશ સાહેબ, તો જોઈને કીધું મને, બધા થોડું યાદ હોય 1%, ના ના આ તમારે યાદ રાખવાનું. એવું 358 કેલ્વિન તાપમાન. આ આલ્ફો બીટો ઘણા બધા છે, મને આને હું બીટો કહું, આ બધા બીટા જ થાય, અહીંથી એચ, અહીંથી OH, તો આવું થઈ ગયું CH2 ડબલ બન C, અહીંયા CH3 અહીં લખી નાખું CH3 પ્લસ. હવે તો અહીંયા તમને પરિસ્થિતિ જોઈને ખબર પડે કે ક્યાંથી પાણીનો અણુ દૂર કરવો સરળ છે,
કે ક્યા આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરવો સરળ છે, પ્રાથમિક આલ્કોહોલમાંથી, દ્વિતીય આલ્કોહોલમાંથી કે તૃતીય આલ્કોહોલમાંથી, ક્યા આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરવો આપણને સરળ પડે. તો એનો મતલબ એમ કે આપણે અહીંયા એવું કહી શકીએ, શું કહી શકીએ, તો કે આલ્કોહોલમાં, આ નામ તમારે લખવાના છે, આલ્કોહોલમાં નિર્જળીકરણનો ક્રમ અથવા નિર્જળીકરણની સરળતાનો ક્રમ, થ્રી ડિગ્રી આલ્કોહોલ, ટુ ડિગ્રી આલ્કોહોલ અને વન ડિગ્રી, હું અહીંયા લખું આલ્કોહોલ, આ યાદ રાખવાનું છે. બરોબર, જોકે જોઈને ખબર પડે આપણે આંટાવાળી રીતે, પણ અમુક વખત ખાલી ગોખવાની ખબર પડે, પછી સાહેબ એ કેમ ખબર પડે, સરળતા કોની થાય, બરોબર, ઝીકી નાખીએ બધું, શબ્દ ઉપરથી જ છે, બીજું કંઈ નથી. આમાં નિર્જલીકરણ કરવું તો ક્યાંયથી કરવાનું, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડર તો પછી પીબીઆર થી તો પીસીએલ થ્રી પણ ચાલે, એમાં કાંઈ ખોટું નથી. હાઇડ્રોજન હેલાઇડર તો આની કોની, તો કે મૂળ મુદ્દો ખબર છે કે આર ઓએચ હું કરો છો, તો કે સીઓ બધું તોડીએ છીએ તો અહીંથી તૂટે. બરાબર, સમજમાં આવે આખી બાબત? ઓકે, અહીંયા નિર્જળીકરણ કેવી રીતે થાય છે એની ક્રિયાવિધિ આપણને આપેલી છે. એ ક્રિયાવિધિ ઉપર આપણે આગળ વધીએ કે ભાઈ કેવી રીતે નિર્જળીકરણ થાય છે. ચાલો શેની વાત કરીએ છીએ આપણે, તો કે માનો કે હું ક્રિયાવિધિની વાત કરું કે ભાઈ કઈ રીતે પાણીનો અણુ છે એ નીકળતો હશે. બરોબર, આની ક્રિયાવિધિ ટેક્સ્ટ બુકમાં આપી તમને ઇથેનોલની, તો એના ઉપર આપણે જઈએ. તો આ હાઇડ્રોજન કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન, આ કાર્બન અહીંયા એચ, અહીંયા એચ અને અહીંયા ઓ, આ એચ એટેક કોણ કરે, તો કે ભાઈ પેલા એચ ટુ એસ ઓ ફોર છે, તો આ એચ ટુ એસ ઓ ફોર છે એનો હું અહીંથી લખું એચ પ્લસ. બરોબર, પેલા તબક્કામાં શું થાય તમારે જોઈ લેવાનું, બુકમાં પેલા લખેલું હોય, અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં હોય તમને ખબર છે, હવે આની પાસે કાંઈ ન હોય એટલે આ ઇલેક્ટ્રોન યુગમનું દાન થાય, કોને થાય, હાઇડ્રોજન. એનો મતલબ આ બંધ કયો બીનો, સવર્ગ સહસંયોજક બંધ. જોજો, આ એચ સી, અહીંયા એચ, અહીંયા એચ, આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, આ નીચેના બે ટપકા, હવે આ બે ટપકા દ્વારા બંધ બીનો, સવર્ગ સહસંયોજક બંધ, આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ. શા માટે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, તો હવે તમને સમજમાં આવે, ઓક્સિજનના ત્રણ બંધ બીના અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કઈ. બરોબર, ચાલો, આને કહેવાય પ્રોટોનિક આલ્કોહોલ. શું કહેવાય આને? પ્રોટોનિક આલ્કોહોલ. બરોબર, ઇંગ્લિશમાં કહેવાય પ્રોટોનાઇઝ્ડ આલ્કોહોલ, એટલે પ્રોટોનિક કીધું છે, પ્રોટોન વાળો આલ્કોહોલ, બીજું કાંઈ નથી. બરોબર, ચાલો, હવે એ જે બન્યું આમાંથી હવે શું થાય, તો કે ઓક્સિજન ઉપર ધન વિજભર એવો એ લાંબો સમય ન રહે, એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં છે એ ખેંચાઈને કોની પાસે આવી જાય, ઓક્સિજન પાસે. બરોબર, એટલે આ કાર્બનને ઇલેક્ટ્રોન ખેંચી જાય. હવે શું થયું, જો તો કે આ કાર્બન
આ કાર્બનનો બંધ ઘટ્યો ત્યાં કયો ચાર્જ આવી ગયો પોઝિટિવ, આ ઇલેક્ટ્રોન પાછા આવી ગયા ને ઓક્સિજન આવી, આની પાછ ખેંચી લીધો એટલે આની ઉપર પોઝિટિવ આવ્યું, પાણીનું હતું એમને થઈ ગયું એનું, ઇલેક્ટ્રોન યુગમાં આવી ગયા પાછા. હવે આ જે કાર્બોકેટાઇન બીનો ઇથેન ઉપર એ ત્રીજા તબક્કાની અંદર કામ થશે, શું થાય તો કે આ કાર્બન છે એ બાજુના કાર્બન ઉપરથી કોઈ એક હાઇડ્રોજનને ખેંચે, એટલે આ બંધ છે એ આની ઉપર આવી જાય, એટલે આ હાઇડ્રોજન છૂટો ક્યાં શરીરમાં પડે, એચ પ્લસ. તો અહીંયા એચ આ સી આ એચ, અહીંયા એક બંધ હતો આ ડબલ થયો, આ કાર્બન એનો આ હાઇડ્રોજન એક આ હાઇડ્રોજન ડબલ બંધ આવી ગયા એના, અને વત્તા અહીંયા કોણ છૂટું પડી ગયું, એચ પ્લસ પોઝિટિવ થતા આનો વહી જાય. શું કામે, કાર્બન ચાર બંધ ઘટતા હતા એટલે પોઝિટિવ ચાર્જ આવી ગયો, થઈ ગયું, બરોબર છે. ચાલો તો કહેવાનો મતલબ આખો એ છે કે આ બની ગયો તમારો ઇથિન, એચ પ્લસ જે તમે પેલા એડ કર્યો હતો એ પ્રક્રિયાને અંતે ફરી પાછો મળી આવે, અને આને જ ઉદ્દીપક કહેવાય એવું આપણે અસંખ્ય વખત ભણી ગયા છીએ કે પ્રક્રિયામાં જે અવારનવાર કે વારંવાર વપરાય અથવા તો પ્રક્રિયામાં વપરાય અને પ્રક્રિયાની અંતે ફરી પાછો મળી આવે એને શું કહેવાય, ઉદ્દીપક. જે પ્રક્રિયાને શું બનાવે છે, ઝડપી બનાવે છે, બરોબર. એ કાંઈ બીજું મોટું કામ કરે નહીં, તમારી નિપજમાં વધારો કરી દે નહીં, પણ તમારી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કેવી બનાવી દે, ઝડપી બનાવી દે, બરોબર. એને શું કહેવાય, ઉદ્દીપક. શું કહેવાય એને, ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે, બરોબર. હજી એક ચોથી પ્રક્રિયા આપી છે પણ કદાચ મારા ખ્યાલથી લેક્ચર તો કે બહુ મોટો નથી થયો આપણો, બરોબર, નાનો એવો લેક્ચર છે આપણો, સાથે સાથે ચલો જોઈ લઈએ, કઈ વાંધો નહીં. 4 નંબર, ઓક્સિડેશન, ચોથી પ્રક્રિયા આપણે જોવાની છે. ઓક્સિડેશન કરવાનું છે, કોની વાત કરવાની છે ઓક્સિડેશનમાં અહીંયા આપણે, તો કે આપણે અહીંયા આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું છે. કોનું ઓક્સિડેશન કરવાનું છે, આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું છે. કેવી રીતે હોય સમજજો અહીંયા બાબત, કે માનો કે આ તમારું કોઈ આલ્કોહોલ છે, અહીંયા માનો કે હાઇડ્રોજન લખું છું, આ કાર્બન છે, અને અહીંયા આ કાર્બન ઉપર શું છે, ઓ એચ. બરાબર, તો ઓક્સિડેશનનો મતલબ શું થાય, તો કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. અહીંયા શું થશે, એક કાર્બન આ તમારો આલ્ફો, આ તમારો બીટો, એક હાઇડ્રોજન અહીંથી જાય, એક હાઇડ્રોજન અહીંથી જાય, ફરી તો આનો મતલબ એમ થાય કે આલ્ફા કાર્બન ઉપરથી બંને હાઇડ્રોજન પરમાણુ દૂર થાય. શું થશે, આલ્ફા કાર્બન ઉપરથી આ સી, આ તો એમને આ સી અહીંયા આવશે ડબલ બંધ, બરોબર, ડબલ બંધ બનશે, પછી આગળ ઉપર વધશે. શું થાય, સમજમાં આવે આખી બાબત. એટલે અહીંયા મુખ્ય વસ્તુ ઓક્સિડેશનમાં ખાસ અગત્યતા ધરાવવાની છે કે આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. આલ્કોહોલના ઓક્સિડેશનમાં શું થાય, ઓક્સિજન અને કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, ક્યાં, આલ્ફા કાર્બનના. આ યાદ રાખવાનું છે. જો હવે ઓક્સિડેશન પ્રોસેસની અંદર બહુ સિમ્પલ સરળ પ્રક્રિયા છે, તમે કહેશો સાહેબ તમને તો સિમ્પલ જ લાગે ને, તમારે ક્યાં ક્યાં તૈયારી કરવી છે, આ બધું કરવું તો અમારે છે ને. હવે જો અહીંયા બંધ બે ક્યાંથી તૂટે, આલ્ફા કાર્બન ઉપરથી જ તૂટે. હવે જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન, દ્વિતીય આલ્કોહોલ ને તૃતીય, આ બધાનું ઓક્સિડેશન જુદું થતું હોય,
બરોબર હું અહીંયા પ્રાથમિક માટે થોડીક જુદી બાબત આવે એટલે લખીને આપું છું. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન, માનો કે અહીંયા છે આર સી, આ એચ, આ એચ, આ ઓ અને એચ, આનું ઓક્સિડેશન હું કરું છું. સમજો, પ્રાથમિક આલ્કોહોલનું જ્યારે ક્યારે પણ તમે ઓક્સિડેશન કરો છો, બરોબર, ત્યારે અહીંયા કોઈ ઓક્સિડેશન કરતા હોય. શું હોય? કોઈ ઓક્સિડેશન કરતા. હવે ઓક્સિડેશન કરતા કોઈ પણ હોય એ ડિપેન્ડ એના ઉપર છે કયો ઓક્સિડેશન કરતા છે. માનો કે તમારી પાસે અહીંયા KMnO4 આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આ ઉપરાંત બીજો હોય Na2Cr2O7 અથવા કહું છું અથવા જે હોય H2SO4. કેવી રીતે પ્રક્રિયા થવાની છે તો કે આ ખબર તમને કે આ આલ્ફા કાર્બન OH વાળો કાર્બન, એક ઓક્સિજન ઉપરથી હાઇડ્રોજન, એક એ આલ્ફા કાર્બન ઉપરથી, બે હાઇડ્રોજન દૂર થાય. હાઇડ્રોજન દૂર થયો એટલે શું થયું? ડિહાઇડ્રોજિનેશન. શું થાય? ડિહાઇડ્રોજિનેશન, અથવા તો તમે એને ગુજરાતીમાં કહી શકો, ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું છે વી હાઇડ્રોજનીકરણ. હાઇડ્રોજન ઉમેરાય ડબલ બંધમાં એટલે આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજિનેશન કે હાઇડ્રોજનીકરણ ગુજરાતીમાં. તો દૂર થાય તો એને કહેવાય વી હાઇડ્રોજનીકરણ અથવા તો ડિહાઇડ્રોજિનેશન, અથવા ઇંગ્લિશમાં શું કહેવાય? કારણ કે અહીંયા હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે એટલે શું કહેવાય? ડિહાઇડ્રોજિનેશન, અને ઓક્સિડેશન પણ તમે એને કહી શકો. તો અહીંયા શું બન્યું? જોવું આર સી, અહીંયા હું એચ લખું, આ ઓક્સિજન તમારો. સમજો, કોનો કોનો બંધ થયો? કે એક કાર્બનનો બંધ ખાલી, અહીંયા એક બંધ કોનો ખાલી? ઓક્સિજનનો. તો બે વચ્ચે શું થાય? ડબલ બંધ. તો આ રચના થઈ તમારી આલ્ડિહાઇડની. શેની રચના થઈ? આલ્ડિહાઇડની. ફર્ધર પાછું ઓક્સિડેશન કરો, ઓક્સિડેશનનો આ સિમ્બોલ છે, આ ઓ બ્રેકેટમાં આવ્યું, એનો મતલબ ઓક્સિજન ઉમેરાય છે. યાદ રાખજો, મેં તમને 11મા ધોરણમાં પણ કદાચ કીધું હશે, ખબર નહીં મને, કે આલ્ડિહાઇડમાં જ્યારે ક્યારે પણ ઓક્સિડેશન થાય ત્યારે હંમેશા ઓક્સિજન એ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે દાખલ થાય. યાદ રાખજો, ફરી પાછું કહું છું, આલ્ડિહાઇડનું જ્યારે ક્યારે પણ ઓક્સિડેશન થાય ત્યારે હંમેશા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે અને એની વચ્ચે કોણ દાખલ થાય? ઓક્સિજન. એટલે અહીંયા થાય આર, આ સી ડબલ બંધ ઓ, આ ઓ અને એચ, આ બની ગયો તમારો એસિડ. પણ ક્વેશ્ચન અહીંયા છે કે જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો આલ્ડિહાઇડ નિપજ નથી મળતી, સીધી જ નિપજ કઈ મળે? એસિડ. આલ્ડિહાઇડ તમને નિપજ ન મળે, બને ખરી પણ ફટાફટ પાછું આગળ વહી જાય. સમજમાં આવે છે આખી વસ્તુ? બરોબર, યાદ રાખવાની આ બાબત છે કે જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે તો આલ્ડિહાઇડ નિપજ મળતી નથી, પરંતુ સીધો જ એસિડ મળે છે. આલ્ડિહાઇડ બને ખરી પણ નિપજ તરીકે ન મળે, સીધો કોણ મળી જાય? એસિડ મળી જાય. સર, આપણે આલ્ડિહાઇડ જોતો હોય તો કે તો તમારે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરવો પડે. જો આલ્ડિહાઇડ નિપજ જોઈતી હોય તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ
ઓક્સિડેશન કરતા વડે કરવું. દાખલા તરીકે હું અહીંયા રિએક્શન આપું તમને કે આર આ સી આ એચ આ એચ આ ઓ આ એચ. અહીંયા આપણે વાપરીએ સીઆરઓ થ્રી, નિર્જળ, નિર્જળ પાણી વગરનો સીઆરઓ થ્રી. આ વાપર ઓક્સિડેશન કરતા છે, આ ઓક્સિજનનું દાન કરે. બરોબર, મતલબ શું થાય તો કાંઈ બે થી કે હાઇડ્રોજન દૂર થઈ જાય, વાત તો એ જ થાય. ઓક્સિજનનું દાન કરે, આ બે હાઇડ્રોજનની ઓક્સિજન માઇનસ એચ ટુઓ થઈ જશે. એટલે તમને અહીંયા નિપજ સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે કોણ? સી ડબલ બંધ ઓ અને એચ, એ નિપજ તમને મળશે. ઓલું શું થાય, તમને નિપજ મળે નહીં. આ પ્રાથમિક આલ્કોહોલની વાત કરું છું, હું દ્વિતીયક નથી આવ્યો હજી. આ કયો આલ્કોહોલ છે? હજી પ્રાથમિક આલ્કોહોલ છે. આ જ વસ્તુ જો તમારે કરવું હોય તો આ જ રિએક્શન હજુ બીજો નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી એના વડે કરો તો પણ થાય. પીસીસી મીન્સ વોટ? હમણાં કહું, સી ડબલ બંધ ઓ એચ. પીસીસી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. જો ઉપર જ હું તમને આખું એનું બંધારણ બનાવી દઉં કે પીસીસી એટલે કોણ, બીજું કોઈ નહીં, આ ભાઈ પોતે જ. અહીંથી આનો બંધ બનાવો હાઇડ્રોજન અને રેડી, પછી અહીંયા સીઆરઓ થ્રી અને સીએલ માઇનસ, આ આખે આખું પ્લસ આવે આટલો ભાગ. બરોબર, આ પ્લસ તો છે જ, આટલું આ માઇનસ. આને કહેવાય પિરિડિનિયમ, ધન આયન થઈ ગયું ને, ક્લોરોક્રોમેટ. એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. જો તમારે આલ્ડિહાઇડ નિપજ જોઈતી હોય, તમને આલ્ડિહાઇડ કે એસિડ નિપજ પ્રાથમિક આલ્કોહોલમાંથી જ મળે. અને જો તમને યાદ હોય તો મેં તમને ઊંધું શીખવાડેલું પણ છે, આલ્કોહોલની બનાવટ આપણે ભણ્યાતા આ જ ચેપ્ટરની અંદર, એસિડ અને એસ્ટરમાંથી બનાવ્યું હતું. કેવો મેં તમને કીધું હતું, ઊંધી રિએક્શન કરવાની, કે એસિડનો કરો રિડક્શન તો આલ્ડિહાઇડ, ને આલ્ડિહાઇડનો રિડક્શન કરો તો આલ્કોહોલ. ત્યારે મેં તમને કીધું હતું કે જો તમે એનું ઓક્સિડેશન કરો ઊંધેથી તો આમ થાય. બરોબર, આ એ જ વસ્તુ આપી છે, બીજું કંઈ નથી. એમાં આપણે કહેતા હતા, બરોબર, આ જ વસ્તુ આપણે ભણ્યા હતા, એમાં કાંઈ નવી બાબત નથી. આલ્કોહોલ બનાવતા હતા આપણે ત્યારે કીધું હતું આલ્ડિહાઇડ ને કીટોનમાંથી બને, ત્યારે કહેતા હતા, બરોબર, કે આલ્ડિહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ બને છે. તો આના કરતાં ઊંધું, કે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડિહાઇડની એસિડ બને અને દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન બને. કેવી રીતે? તો કે કાંઈક આવી રીતે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન, દ્વિતીયક આલ્કોહોલ તમે લ્યો, એટલે અહીંયા આર, આ સી એચ, આ ઓ એચ, અહીંયા આર. બરોબર, ઓક્સિડેશન અહીંયા પણ મંદ ઓક્સિડેશન કરતા વાપરો, અહીંયા કંઈ નિર્બળ પ્રબળની કોઈ જરૂરિયાત નથી. શું થાય તો કે અહીંથી હાઇડ્રોજન ને અહીંથી પણ હાઇડ્રોજન, એ બે દૂર થાય તો તમને ખબર પડે. હવે હું કીધું કે આર સી ડબલ બંધ ઓ અને આર, આ બની ગયો તમારો કીટોન. શું બની ગયો તમારો? આ કીટોન. તો આ રીતે જનરલી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થાય, તૃતીયકનું ઓક્સિડેશન ન થાય. શું ન થાય? તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સીધું થાય નહીં. તૃતીયકનું જો ઓક્સિડેશન કરવું હોય તો આવી રીતે થાય. તમને ખાલી ટેક્સ્ટબુકમાં લખાણ આપ્યું છે, વાત નથી કરી કેમ થાય. બરાબર, આ તમારો તૃતીયક આલ્કોહોલ છે, હું લખીને આપું અહીંયા, સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી આ ઓ એચ. તો હવે શું થાય ખબર, તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા જોઈએ. મને કોઈ સીધું લખી જ નાખું તમારી પાસે, કે એમ એન ઓ ફોર, આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે.
તો એ શું કરે? હવે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી એટલે એ એક બીટા પાસેથી લે, સમજો શું થાય પ્રોસેસ આખી. તો એ બીટા પાસેથી લે એટલે શું થયું? જો આ સી એચ થ્રી, આ સી સી એચ થ્રી, અહીંથી જ્યાં ડબલ બન સી એચ ટુ, આ તમને સમજમાં આવે હવે બરોબર? શું થશે? અહીંથી ઓ એચ, અહીંથી એચ માઇનસ એચ ટુ થશે, અહીંયા ડબલ બન સી એચ ટુ, નિર્જલીકરણ થયું. હવે શું થાય? તો કે હવે અહીંયા ફર્ધર ઓક્સિડેશન કરવાનું. કેવી રીતે કરવાનું? તો કે અહીંયા બંધ તૂટે, ઓક્સિજન અહીંયા પણ આવશે અને ઓક્સિજન અહીંયા પણ આવશે, જેટલા જોતા હોય એટલા આવશે. એટલે શું થાય? જો પહેલો અણુનો ઓક્સિજન તમે આપો પહેલા અણુને, એટલે શું થયું? અહીંયા સી એચ થ્રી સી, અહીંયા સી એચ થ્રી, અહીંયા ડબલ બંધ ઓ આવી ગયું, રેડી, એક ઓક્સિજન આવ્યો. હવે અહીંયા શું છે? તો કે અહીંયા આવું છે આ એચ સી અને એચ. હવે અહીંયા શું આવે? તો અહીંયા પાછો ઓક્સિજન આવશે, તો ડબલ બંધ ઓ. સમજમાં આવી આખી બાબત બરોબર? હવે જે આ ફોર્મિક એસિડ બન્યું છે, આ ફોર્મિક એસિડનું પાછું ઓક્સિડેશન થાય. શું થાય? એનું પાછું ઓક્સિડેશન થાય એટલે અહીંથી તમને મળે CO2 પ્લસ એચ ટુ. અહીંયા પાછો ઓક્સિજન તમને દાખલ થાય, હાઇડ્રોજન આરે પણ જોડાય, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન બરોબર, અને એક અહીંયા દાન થાય, શું બની જાય? સીઓ ટુ. માત્ર આનું જ થાય એટલે આ રીતે કટકા થાય, કે મોટી કાર્બન શૃંખલા હોય તો એ કાર્બનનો કટકો થાય, એમાં જે નાનો કાર્બન છે એનું પાછું ઓક્સિડેશન થાય, સીઓ ટુ એચ ટુ ની અંદર રૂપાંતર પામે. ટેક્સ્ટ બુકમાં આપી નથી, માત્ર વાત કરી છે કે તૃતીય આલ્કોહોલ ઓક્સિડેશન ખરેખર ન થઈ શકે આ રીતે, આ રીતે કરો એ રીતે શું કામે? અહીંયા હાઇડ્રોજન જ નથી, અહીંયા નથી એટલે પહેલાં નિર્જલીકરણ પામે, નિર્જલીકરણ થાય પછી જે ડબલ બંધ છે એ તૂટે બરોબર, એમાંથી નાની સંખ્યાવાળો જે ભાગ છે જે એસિડ બને એનું પાછું આગળ ઉપર પ્રોસેસ થાય. એ ઉપરાંત બીજી આ રીતે પણ તમે કરી શકો કે માનો કે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ છે, કોપર અથવા તો સિલ્વર ધાતુની સપાટી પર 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો, એટલે એક એચ અહીંથી ને એક એચ અહીંથી, એટલે જે બને છે આગળથી એચ, શું? તો કે આર સી ડબલ બંધ ઓ અને એચ. એ જ પ્રમાણે દ્વિતીય આલ્કોહોલ હોય સી એચ ઓ એચ અને અહીંયા આર ડેશ, એવું લખો દ્વિતીય આલ્કોહોલ. કોપર અને સિલ્વર ધાતુની હાજરીમાં 573 કેલ્વિન, સિલ્વર ધાતુની સપાટી ઉપર થાય પ્રક્રિયા, તમને ખબર છે એ પ્રમાણે અહીંથી એચ અને અહીંથી એચ નિપજ તમને મળશે આર સી ડબલ બંધ ઓ આર ડેશ, એટલે કીટો. અને તૃતીયકની જો વાત કરું તો અહીંયા આર સી ઓ એચ આ આર ડેશ, અથવા તો અમારે લખવા પડશે કારણ કે ડીહાઇડ્રેશન થશે ને, સી એચ થ્રી સી એચ થ્રી અને સી એચ થ્રી. કોપર સિલ્વર ધાતુની સપાટી પર 573 કેલ્વિન તાપમાને અહીંયા પ્રક્રિયા કેમ થતો? કે અહીંથી ઓ એચ અને એક એચ, અહીંથી અહીંથી લો, અહીંથી લો, અહીંથી લો, બધું સમાન છે. તો અહીંયા તમને મળશે સી એચ થ્રી સી સી એચ થ્રી ડબલ બંધ સી એચ ટુ, નિપજ તરીકે તમને મળશે તો આલ્કી બરોબર. આ વાત થઈ ઓક્સિડેશનની, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર, જોવાનું. મેં આ કીધું એ જ પ્રમાણે બન્યું, જો આમાં કંઈ નવી વાત નથી, કોપર સિલ્વર ધાતુની સપાટી પર આ પ્રમાણે ઓક્સિડેશન થાય છે. પણ પ્રાથમિક આલ્કોહોલમાં ધ્યાન રાખવાનું કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન બરોબર, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે કરો તો આલ્ડિહાઇડને બદલે સીધો એસિડ મળી જાય તમને બરોબર. જો પ્રબળ ઓક્સિડેશન કરતા રે કરો તો, નિર્બળ આરે કરો તો આલ્ડિહાઇડ તમને મળે, નિર્બળ તરીકે CRO3 કે PCC તમે વાપરી શકો બરોબર. દ્વિતીયકનું કરો તો કીટોન મળે, તૃતીયકનું થાય નહીં પણ આ સ્ટેપની અંદર થઈ શકે બરોબર. અને બાકી ધાતુની સપાટી ઉપર મેં તમને આપ્યા કે આ પ્રમાણે ઓક્સિડેશન થાય. જોવાનું કે આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરો છો ત્યારે આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરથી હાઇડ્રોજન, બે હાઇડ્રોજન દૂર થાય છે, મતલબ વિહાઇડ્રોજનીકરણ અથવા તો ડીહાઇડ્રોજિનેશન થાય અને પ્રક્રિયા આગળ વધે છે. અહીંયા આર બરાબર કંઈ પણ હોઈ શકે, આવી પ્રક્રિયાઓની નિપજો તમારે બનાવતા શીખવાની છે. આનું વધારે તમારે પ્રેક્ટિસ કરવા માટે તમારે લખાણ સંબંધિત પ્રશ્ન જે આપેલા છે 11.6 અને 11.7 આ બેની પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો, ન આવડે તો હું તમને કરાવીશ બરાબર. આ બેમાં ન ખબર પડે તમને તો હું તમને
આગળ ઉપર કરાવીશ કે કઈ રીતે આ પ્રક્રિયા છે એ થાય છે. બરાબર, ચાલો. જો ઓક્સિડેશનની વાત આવે તો ઘણી વખત તમે નામ સાંભળેલું હશે લઠ્ઠાકાંડ, આવું તમે સાંભળ્યું હશે દારૂ પીવાથી લઠ્ઠાકાંડ, કારણ કે ઘણા બધા લોકો મરી જાય એવું થાય. હવે લઠ્ઠાકાંડમાં જનરલી શું હોય ખબર, દારૂની અંદર જનરલી ઇથેનોલ હોય. કોણ હોય? ઇથેનોલ. આ પીવાથી વ્યક્તિ છે એ બેભાન થોડા માટે આવું થાય એવું બધું હોય, બરોબર, ઇથેનોલ. પણ જો આની અંદર સાથે સાથે મિથેનોલનું મિશ્રણ હોય, શેનું મિશ્રણ હોય? મિથેનોલનું મિશ્રણ હોય તો પ્રશ્ન થાય, શરીરમાં એ જાય ને એટલે એનું ઓક્સિડેશન થાય. મિથેનોલનું ઓક્સિડેશન થાય અને મિથેનાલ બને, આ બરોબર, શું બને? મિથેનાલ. આ મિથેનાલનું પાછું ઓક્સિડેશન થાય અને મિથેનોઇક એસિડ બને, બરોબર. આ મિથેનોઇક એસિડ શરીર માટે ઝેરી છે, મિથેનોઇક એસિડ શરીર માટે ઝેરી સાબિત થાય છે અને એના કારણે વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે, બરાબર. એટલે ધ્યાન રાખવાની આખી બાબત, પ્રોસેસ જો રિએક્શન તમે જુઓ તો રિએક્શન આખી આવી જાય. મિથેનાલ એટલે શું થયું? તો કે મિથેનોલ અને CH3OH ઓક્સિડેશન કરો, એક હાઇડ્રોજન અહીંથી એક અહીંથી, એટલે શું થઈ ગયું? તો કે CH2O થાય ને, એટલે આનો મતલબ આવો થયો H સી ડબલ બન ઓ અને એચ ઓક્સિડેશન. તો મેં તમને હમણાં કીધું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન સીધું ક્યાં થાય? કાર્બન ને હાઇડ્રોજનની વચ્ચે. તો એચ સી ડબલ બંધ ઓ ઓ એચ, આ મિથેનોઇક એસિડ, મિથેનાલ, મિથેનોલ. તો આ પ્રમાણે શરીરમાં પ્રક્રિયા થાય, ઓક્સિડેશન ફર્ધર થતું હોય, બરોબર. અમુક એમ જે સાહેબ આપણા શરીરમાં CrO3 હોય તો ઓક્સિડેશન કરે, ઓક્સિડેશન કરતાં ઘણા બધા આપણા શરીરમાં હોય, કોઈ ન હોય છેલ્લે હવા, બરોબર, એ ઓક્સિડેશન કરવા માટે સક્ષમ છે અને એનાથી ઓક્સિડેશન થઈ શકે, એને આપણે જનરલી લઠ્ઠાકાંડ કહીએ છીએ. જો ઇથેનોલ સાથે મિથેનોલનું મિશ્રણ થઈ જાય તો વ્યક્તિ છે એ મૃત્યુ પામે, બરાબર. કારણ કે મિથેનોલનું ઓક્સિડેશન મિથેનાલમાં થાય અને મિથેનાલનું ઓક્સિડેશન ફર્ધર મિથેનોઇક એસિડમાં થાય અને એ થવાથી વ્યક્તિ છે એ ઝેરના કારણે મૃત્યુ પામે. ઓકે, ચાલો. અહીંયા આ તમારું OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા અને CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ છે એ આપણે જોઈ લીધી, બરાબર. ચાલો, એવું લાગે તો કદાચ ઓક્સિડેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ના સમજાય તો બીજી વખત જરીક જોઈ લેજો અને વધારે ખબર ના પડે તો પાછો મેસેજ કરી દેજો. ચાલો, ઓકે, કંઈ વાંધો નહીં, આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.